नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियरना डिजिटल प्लेटफॉर्म पर हूँ परेश विरडिया आप सर्वे मित्रोंनो हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आपणे जे सीरीज चाली रही छे डेली 5 क्वेश्चन, एमां आजे आपणे भाग नंबर 40 जोवाना छीए। तो वात करीए मित्रों प्रथम प्रश्ननी, तो अहीं आपने आपेलुं छे कि भाई राष्ट्रीय पंचांग एटले के भारतीय राष्ट्रीय पंचांगनो सौ प्रथम महीनो कयो छे। ऑप्शन ए कार्तक, ऑप्शन बी माक्सर, ऑप्शन सी चैत्र अने ऑप्शन डी अषाढ। तो कयो आवशे मित्रों जवाब? तो के भाई कार्तक छे ए आपणो साचो जवाब आवशे। पण मित्रों कार्तक छे ई कई संवत प्रमाणे प्रथम महीनो आवशे? तो ए आवशे विक्रम संवत प्रमाणे। कई संवत आवशे? तो के विक्रम संवत। हवे आ विक्रम संवतनी छे ई स्थापना कोणे करी हती? तो के भाई विक्रमादित्ये, जे उज्जैननो राजा हतो विक्रमादित्य, એમણે છે આ વિક્રમ સંવતની શું કરી હતી? તો કે સ્થાપના કરી હતી। જે ક્યારે કરી હતી? તો કે ઈસવીસન પૂર્વે 56માં આ વિક્રમ સંવતની સ્થાપના કરી હતી। એટલે વિક્રમ સંવતનો પ્રથમ મહિનો પૂછા તો કાર્તક આવશે, અને જો છેલ્લો મહિનો પૂછાય તો કયો આવશે? આસો મહિનો આવશે। પણ મિત્રો, જે ભારત સરકારે સ્વીકારેલી છે કે જે કઈ સંવત છે? તો કે શક સંવત છે। આ શક સંવત છે એ એમનો પ્રથમ મહિનો કયો આવશે મિત્રો? તો કે ચૈત્ર છે એ એમનો પ્રથમ મહિનો આવશે। એટલે શક સંવતમાં છે એ પ્રથમ મહિનો કયો આવશે? તો કે ચૈત્ર આવશે। અને છેલ્લો મહિનો કયો આવશે? તો કે ફાગણ છે એ છેલ્લો મહિનો આવશે। હવે આ શક સંવતની છે એ સ્થાપના કોણે કરી હતી? તો કે કનિષ્કે કરી હતી। કોણે કરી હતી? કનિષ્ક। ક્યારે કરી હતી? તો કે ઈસવીસન 78માં છે એમણે છે આ સંવતની છે સ્થાપના કરી હતી। તો ભારત સરકાર દ્વારા કઈ સંવત સ્વીકારેલી છે? તો કે ભાઈ શક સંવત છે સ્વીકારેલી છે। અને એમનો પ્રથમ મહિનો કયો છે? તો કે ચૈત્ર મહિનો એમનો છે, જેની સ્થાપના કનિષ્કે કરેલી હતી। કઈ સાલમાં કરી હતી? તો કે ઈસવીસન છે એ 78માં કરી હતી। જ્યારે વિક્રમ સંવતની સ્થાપના ક્યારે કરી હતી? તો કે ઈસવીસન છે એ 56માં કરી હતી। હાલમાં મિત્રો વિક્રમ સંવત કઈ ચાલે છે? તો કે 2077 વિક્રમ સંવત ચાલે છે। પણ હાલમાં કઈ શક સંવત ચાલે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 2। અલંકાર ઓળખાવો, વાહ સી તમારી હિંમત, ઉંદર જોઈને નાઠા। એટલે કે ભાઈ પેલા વખાણ કરે છે, વાહ સી તમારી હિંમત, ઉંદર જોઈને નાઠા। જોઈએ એમાં કયો જવાબ આવશે। ઓપ્શન એ વ્યતિરેક, ઓપ્શન બી ઉપમા, ઓપ્શન સી વ્યાસ્તુતિ અને ઓપ્શન ડી રૂપક। તો આમાં શું સાચો જવાબ આવશે? તો કે ભાઈ વખાણને બહાને નિંદા, એટલે કે વ્યાસ્તુતિ આપણો અલંકાર બનશે। એટલે કે વખાણને બહાને નિંદા અને નિંદાને બહાને વખાણ કરે, એટલે કે સૌપ્રથમ એને શું કર્યું? વાહ સી તમારી હિંમત, એટલે કે સૌપ્રથમ વખાણ કર્યા અને પછી ઉંદર જોઈને નાઠા, એટલે કે એના નિંદા કરી, એટલા માટે કયો અલંકાર બનશે? વ્યાસ્તુતિ। વ્યતિરેક, તો કે ભાઈ ઉપમેય ઉપમાન, ઉપમેયને છે ઉપમાન કરતાં શું કરવામાં? ચડિયાતો બતાવવા માટે એમનો વ્યતિરેકનો ઉપયોગ થાય। ઉપમા, તો કે ભાઈ જેવો જેવી જેવું સમસરીખો માફક તુલ્ય, તો કેવા સરખામણી દર્શક શબ્દો હોય ત્યારે કયો અલંકાર બને છે? ઉપમા। અને રૂપક, તો એમાં પણ સરખામણી જ આવશે, તો કે ઉપમેય અને ઉપમાની સરખામણી કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે? તો કે રૂપક અલંકાર બને છે। મિત્રો આપણે અલંકારના સંપૂર્ણ વિડીયો છે એ લેક્ચર બનાવેલા છે, તો તમે ગુજરાતી વ્યાકરણના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 3। શ્રી અંબુભાઈ પુરાણી એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે? ઓપ્શન એ લલિત કલા, ઓપ્શન બી રમતગમત, ઓપ્શન સી લોકકલા અને ઓપ્શન ડી સાહિત્ય। તો આ અંબુભાઈ પુરાણી એવોર્ડ છે એ કયા ક્ષેત્રે આપવામાં આવે છે? તો કે રમતગમત ક્ષેત્રે છે એ આપવામાં આવે છે। હવે આ લલિત કલા ક્ષેત્રે, આ લલિત કલા ક્ષેત્રે કયો એવોર્ડ અપાય છે? તો કે ભાઈ રવિશંકર રાવળ, રવિશંકર રાવળ છે એ એવોર્ડ આપવામાં આવે છે। લોકકલા ક્ષેત્રે જોવા જઈએ તો કે ભાઈ ઝવેરચંદ મેઘાણી એવોર્ડ અપાય છે। ઝવેરચંદ મેઘાણી એવોર્ડ અપાય છે। અને સાહિત્ય ક્ષેત્રે જોવા જઈએ તો નરસિંહ મહેતા એવોર્ડ અપાય છે। એટલે કે ફરીથી અંબુભાઈ પુરાણી છે એ એવોર્ડ
રમતગમત ક્ષેત્રે અપાય છે, લલિત કલા ક્ષેત્રે રવિશંકર રાવળ એવોર્ડ અપાય છે, લોકકલા ક્ષેત્રે છે એ કયો અપાય છે, તો કે ઝવેરચંદ મેઘાણી એવોર્ડ અપાય છે, સાહિત્ય ક્ષેત્રે છે કયો એવોર્ડ અપાય છે, નરસિંહ મહેતા એવોર્ડ અપાય છે, વિજ્ઞાન ક્ષેત્રે કયો એવોર્ડ અપાય છે, તો કે વિક્રમ સારાભાઈ એવોર્ડ અપાય છે, અને શિક્ષણ ક્ષેત્રે કયો એવોર્ડ અપાય છે, તો કે મગનભાઈ દેસાઈ એવોર્ડ અપાય છે. તો મિત્રો, આ અલગ અલગ ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ ક્ષેત્રના એવોર્ડ અપાતા હોય છે, તો આપણે એક ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ કયો એવોર્ડ છે, કયા ક્ષેત્રે અપાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. નવરો નખોત વાળે કહેવતનો અર્થ આપો. ઓપ્શન એ, એકી સાથે બે કામ ન થઈ શકે. ઓપ્શન બી, નવરો માણસ નુકસાન કરે. ઓપ્શન સી, પુત્રના લક્ષણ પારણામાં. અને ઓપ્શન ડી, અકર્મીનો પડ્યો કાણ. તો આમાં શું જવાબ આવશે, તો કે ભાઈ ઓપ્શન બી આપણો સાચો જવાબ આવશે. એટલે કે નવરો માણસ છે એ નુકસાન કરે, કે નવરો નખદવાળ એની કહેવતનો અર્થ શું થાય, તો કે નવરો માણસ છે એ નુકસાન કરે. અને મિત્રો, આ સિવાય કહેવતોના પણ વિડીયો આપણે બનાવેલા છે, તો તમે જોઈ શકો છો પ્લેલિસ્ટમાં જઈને. 5મો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયું વાક્ય ભાવે વાક્ય રચના દર્શાવે છે, એટલે કે ભાવે પ્રયોગ વાક્ય રચના બતાવે છે. તો જોઈએ, ઓપ્શન એ, મારાથી કવિતા ગવાય છે. ઓપ્શન બી, તે બધું જ ખાય છે. ઓપ્શન સી, રાધાથી હવે દોડાશે. અને ઓપ્શન ડી, મોહન તેની ફરજ બજાવતો નથી. તો કે ભાઈ ત્રણ પ્રકાર આવે મિત્રો, કર્તરી, કર્મણી અને ભાવે પ્રયોગ. હવે કર્તરી વાક્યમાં છે મુખ્ય શું હોય છે, તો કે કર્તા હોય છે. કર્મણી વાક્યમાં શું હોય મુખ્ય, તો કે કર્મ હોય. અને ભાવે પ્રયોગમાં શું હોય છે, તો કે ક્રિયા મુખ્ય હોય છે. એટલે કે આમાં જુઓ તો આમાં શું છે કે ભાઈ ભાવે પ્રયોગ કીધો છે, તો કે ભાઈ મારાથી કવિતા ગવાય છે, એટલે કે ગાવાનું, કવિતા ગાવાનું કામ શું છે, શરૂ છે. એટલે કેવું બનશે, તો કે કર્મ વાક્ય બનશે. તે બધું જ ખાય છે, એટલે કે ભાઈ તે કર્તા વાક્ય બનશે. હવે રાધાથી હવે દોડાશે, એટલે કે દોડવાનો ભાવ, ક્રિયા બતાવે છે. એટલા માટે આ વાક્ય આપણો સાચો જવાબ શું આવશે, તો કે ભાઈ ઓપ્શન સી આપણો સાચો જવાબ આવશે. ફરીથી, કર્તરી વાક્યમાં મુખ્ય શું હોય છે, તો કે કર્તા હોય છે. કર્મણી વાક્યમાં મુખ્ય કર્મ હોય. અને ભાવે પ્રયોગમાં મુખ્ય શું હોય છે, તો કે ક્રિયાપદ છે એ મુખ્ય હોય છે. મિત્રો, આ સિવાય આપણે એક અલગથી વિડીયો બનાવીશું કે જેમાં કર્તરી, કર્મણી અને ભાવે પ્રયોગ એમનો સંપૂર્ણ છે એ અભ્યાસ કરીશું, સાથે ઘણા બધા ઉદાહરણો પણ ચર્ચા કરીશું. તો મિત્રો, આ વિડીયોમાં આપણે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.